नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં કોરોના અંગે આજની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો સતત 3 દિવસથી નવસારીમાં 20 થી ઓછા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જેમાં આજ જ ફક્ત 15 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 6986 થયો છે। આ ઉપરાંત આજ જ 59 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે। જો કે આજ સુધી કુલ 6545 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 254 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। તેમજ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 616 સેમ્પલ લેવામાં આવ્યા હતા। ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,75,911 સેમ્પલ લેવામાં આવ્યા છે। તે પૈકી 2,68,309 નેગેટિવ કેસ અને 6,986 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 187 લોકોના મૃત્યુ થયા છે। આ સાથે જિલ્લામાં નોંધાયેલા 254 કોરોના એક્ટિવ કેસના દર્દીઓ હાલ ક્યાં સારવાર હેઠળ છે તે જાણીએ, જેમાં કોવિડ કેર સેન્ટર કૃષિ યુનિવર્સિટી એરુમાં 4, કોવિડ હેલ્થ કેર ચીખલીમાં 3, કોવિડ હેલ્થ કેર ગણદેવીમાં 1, કોવિડ હેલ્થ કેર લિંઝરમાં 1, કોવિડ હેલ્થ કેર રૂમલામાં 4, કોવિડ હેલ્થ કેર ટાંકલમાં 1, સિવિલ હોસ્પિટલ સુરતમાં 1, ગાડી હોસ્પિટલ નવસારીમાં 1, ગોયલ હોસ્પિટલ નવસારીમાં 1, જલારામ હોસ્પિટલ નવસારીમાં 1, લાઇફ કેર હોસ્પિટલમાં 1, લાયન્સ હોસ્પિટલ નવસારીમાં 1, મેંગુશી હોસ્પિટલ બિલ્લીમોરામાં 1, સિવિલ હોસ્પિટલમાં 8, મૃણાલ હોસ્પિટલ વલસાડમાં 1, પારસી હોસ્પિટલ નવસારીમાં 1, શેલ્બી હોસ્પિટલ સુરતમાં 1, સ્પંદન હોસ્પિટલ ચીખલીમાં 1, સુરભી હોસ્પિટલ નવસારીમાં 1, સુસુસા હોસ્પિટલમાં 1, યુનિક હોસ્પિટલ સુરતમાં 1, યુનિટી હોસ્પિટલ નવસારીમાં 1, વરદાન હોસ્પિટલમાં 1, યશ્વિન હોસ્પિટલમાં 1, ચીખલી હોમ આઇસોલેશનમાં 36, ગણદેવી હોમ આઇસોલેશનમાં 37, જલાલપુર હોમ આઇસોલેશનમાં 41, ખેરગામ હોમ આઇસોલેશનમાં 16, નવસારી હોમ આઇસોલેશનમાં 50 અને વાંસદા હોમ આઇસોલેશનમાં 35 દર્દીઓ સારવાર હેઠળ છે। હવે આજ રોજ નવસારી જિલ્લામાં નોંધાયેલા 15 કોરોના પોઝિટિવ દર્દીઓ વિશે વાત કરીએ તો આજે સૌથી વધારે ચીખલી તાલુકામાં 5 દર્દીઓ, જલાલપુરમાં 3, નવસારીમાં 3, ગણદેવીમાં 2, ખેરગામમાં 1 અને વાંસદામાં 1 દર્દી નોંધાયા છે। જે અનુસાર પૂર્વા પટેલ, તેમની ઉંમર 13 વર્ષની છે, તેઓ સિમિયા ફળિયા સામાપોર જલાલપુરના રહેવાસી છે। ભાવિકા ટંડેલ, તેમની ઉંમર 28 વર્ષની છે, તેઓ મિલન ફળિયા ઓંજલ માછીવાડ જલાલપુરના રહેવાસી છે। આર્યન પટેલ, તેમની ઉંમર 18 વર્ષની છે, તેઓ દેસાઈ પોલ અબ્રામા જલાલપુરના રહેવાસી છે। ભારતીબેન કુટેજા, તેમની ઉંમર 21 વર્ષની છે, તેઓ શ્રીકૃષ્ણ હોટલ લુન્સી કુઈ નવસારીના રહેવાસી છે। ભાર્ગવ પટેલ, તેમની ઉંમર 25 વર્ષની છે, તેઓ શિવપાર્વતી જમાલપુર નવસારીના રહેવાસી છે। દિનેશ પટેલ, તેમની ઉંમર 62 વર્ષની છે, તેઓ પટેલ ફળિયા કચોલી નવસારીના રહેવાસી છે। રીટાબેન પટેલ, તેમની ઉંમર 35 વર્ષની છે, તેઓ ઝાડી ફળિયા રૂજવણી ખેરગામના રહેવાસી છે। મયુરભાઈ પટેલ, તેમની ઉંમર 28 વર્ષની છે, તેઓ ઢોળિયાવાડ નોગામાં ચીખલીના રહેવાસી છે। નયના પટેલ, તેમની ઉંમર 36 વર્ષની છે, તેઓ સિમિયાવાડ ખામલા ચીખલીના રહેવાસી છે। મુકેશભાઈ સોલંકી, તેમની ઉંમર 42 વર્ષની છે, તેઓ રોહિતવાસ દે ગામ ચીખલીના રહેવાસી છે। શારદાબેન માલા, તેમની ઉંમર 42 વર્ષની છે, તેઓ ચિકારપાડા રૂમલા ચીખલીના રહેવાસી છે। સુમિત્રાબેન પટેલ, તેમની ઉંમર 32 વર્ષની છે, તેઓ સુધાવાડી હરણગામ ચીખલીના રહેવાસી છે। ધારા કિશોરભાઈ, તેમની ઉંમર 21 વર્ષની છે, તેઓ સડક પડ્યા કંડોલપાડા વાંસદાના રહેવાસી છે। દક્ષા પટેલ, તેમની ઉંમર 33 વર્ષની છે, તેઓ મનાફળિયા એન્ધલ ગણદેવીના રહેવાસી છે। અને છેલ્લા વિકી પટેલ, તેમની ઉંમર 21 વર્ષની છે, તેઓ ઈશ્વર ફળિયા માસા ભાગળ ગણદેવીના રહેવાસી છે। આ ઉપરાંત આજ રોજ નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી રજા અપાયેલ 59 દર્દીઓ વિશે વાત કરીએ તો મંગુભાઈ પટેલ, તેમની ઉંમર 82 વર્ષની છે, તેઓ દેસાઈ ફળિયા કણભાઈ ચીખલીના રહેવાસી છે। જયેશભાઈ નાયકા, તેમની ઉંમર 42 વર્ષની છે, તેઓ વાંગરી ફળિયા એન્ધલ ગણદેવીના રહેવાસી છે। પ્રીતિબેન વશી, તેમની ઉંમર 46 વર્ષની છે, તેઓ વાણિયાવાડ ધમળાચા ગણદેવીના રહેવાસી છે। ધનસુખભાઈ ટંડેલ, તેમની ઉંમર 67 વર્ષની છે, તેઓ કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે। ડેનિશભાઈ ગાંધી, તેમની ઉંમર 42 વર્ષની છે, તેઓ અવધ એરુ 4 રસ્તા જલાલપુરના રહેવાસી છે। શીલા પટેલ, તેમની ઉંમર
53 વર્ષની છે. તેઓ વાણિયાવાડ કરોડી જલાલપુરના રહેવાસી છે. એકતા પટેલ તેમની ઉંમર 43 વર્ષની છે. તેઓ વસીકરા ફળિયા મટવાડ જલાલપુરના રહેવાસી છે. હંસાબેન પટેલ તેમની ઉંમર 59 વર્ષની છે. તેઓ માતા ફળિયા વેરછા જલાલપુરના રહેવાસી છે. મિલિનભાઈ ટંડેલ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ નાળફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. ધનાબેન ટંડેલ તેમની ઉંમર 65 વર્ષની છે. તેઓ નાળફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. ભાવિશા ટંડેલ તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ હનુમાન ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. આરાધના ટંડેલ તેમની ઉંમર 25 વર્ષની છે. તેઓ હનુમાન ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. ભાવેશભાઈ પટેલ તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ રાણા ફળિયા મંદિર જલાલપુરના રહેવાસી છે. દિનેશભાઈ પટેલ તેમની ઉંમર 53 વર્ષની છે. તેઓ સુથાર ફળિયા કોથમડી જલાલપુરના રહેવાસી છે. કિશોરભાઈ ડિમ્મર તેમની ઉંમર 55 વર્ષની છે. તેઓ નાની ખડકી વેસમાં જલાલપુરના રહેવાસી છે. શીલા પટેલ તેમની ઉંમર 54 વર્ષની છે. તેઓ નાની ખડકી વેસમાં જલાલપુરના રહેવાસી છે. સંજયભાઈ રાજપૂત તેમની ઉંમર 21 વર્ષની છે. તેઓ અયોધ્યાનગર ઘેલકડી નવસારીના રહેવાસી છે. શારદાબેન મહાગવકર તેમની ઉંમર 65 વર્ષની છે. તેઓ મુલાનંદનગર ઘેલકડી નવસારીના રહેવાસી છે. ખુશરો વરિયાવા તેમની ઉંમર 56 વર્ષની છે. તેઓ આવા બોગ બસ ડેપો સામે નવસારીના રહેવાસી છે. માનવ સોલંકી તેમની ઉંમર 2 વર્ષની છે. તેઓ સોલંકીવાડ કાદીપુર નવસારીના રહેવાસી છે. મગન આહિર તેમની ઉંમર 60 વર્ષની છે. તેઓ આહિરવાદ સરપોર નવસારીના રહેવાસી છે. નાનુભાઈ પટેલ તેમની ઉંમર 53 વર્ષની છે. તેઓ ગણેશ સિસોદરા નવસારીના રહેવાસી છે. નાનુભાઈ નાયકા તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ મોરી ફળિયા નાગધરા નવસારીના રહેવાસી છે. હર્ષદભાઈ પટેલ તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ ડેલા ફળિયા નાગધરા નવસારીના રહેવાસી છે. ચેતનકુમાર પટેલ તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ નાઇકીવાડ કુંભાર ફળિયા નવસારીના રહેવાસી છે. ઠાકોરભાઈ પટેલ તેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ ભૂખાલ ફળિયા કુંભાર ફળિયા નવસારીના રહેવાસી છે. મણિબેન પટેલ તેમની ઉંમર 54 વર્ષની છે. તેઓ ભૂખાલ ફળિયા કુંભાર ફળિયા નવસારીના રહેવાસી છે. દીપિકાબેન નાયકા તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ કોડીવાડ તિગ્રા નવસારીના રહેવાસી છે. સુધાબેન પટેલ તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ આનંદ પાર્ક કબીલપુર નવસારીના રહેવાસી છે. રાજુભાઈ રાઠોડ તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ ભૂત ફળિયા કાલિયાવાડી નવસારીના રહેવાસી છે. મહેશભાઈ પરમાર તેમની ઉંમર 53 વર્ષની છે. તેઓ માયાવંશી ફળિયા ગુરુકુલ સુપા નવસારીના રહેવાસી છે. મણિબેન પટેલ તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ ભૈરવી પેલાડી ખેરગામના રહેવાસી છે. ભરતભાઈ રાઠોડ તેમની ઉંમર 38 વર્ષની છે. તેઓ આયોજનનગર દેવસર ગણેદેવીના રહેવાસી છે. પિંકલકુમાર પટેલ તેમની ઉંમર 27 વર્ષની છે. તેઓ પટેલ ફળિયા છાપર ગણદેવીના રહેવાસી છે. ભાવિનભાઈ બારોટ તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ મોટા ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી છે. રાજેશભાઈ પટેલ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ ગણદેવી પોલીસ ક્વાર્ટર્સ ગણદેવીના રહેવાસી છે. રેખાબેન પટેલ તેમની ઉંમર 47 વર્ષની છે. તેઓ તળાવ ફળિયું વે ગામ ગણદેવીના રહેવાસી છે. સુમિત્રા પટેલ તેમની ઉંમર 70 વર્ષની છે. તેઓ ભંડાર ફળિયા સોનવાડી ગણદેવીના રહેવાસી છે. નટવરભાઈ પટેલ તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ ભંડાર ફળિયા સોનવાડી ગણદેવીના રહેવાસી છે. જયનાથ મોરિયા તેમની ઉંમર 19 વર્ષની છે. તેઓ ભૈયા ટેકરી વલોટી ગણદેવીના રહેવાસી છે. સેજલબેન રોકડ તેમની ઉંમર 51 વર્ષની છે. તેઓ ઝવેરી મહોલ્લો કછોલી ગણદેવીના રહેવાસી છે. રામકુમાર ખનાર તેમની ઉંમર 70 વર્ષની છે. તેઓ અંચેલી રેલવે ગણદેવીના રહેવાસી છે. હર્ષ પટેલ તેમની ઉંમર 23 વર્ષની છે. તેઓ પ્રભાવતીનગર સરીબુજરંગ ગણદેવીના રહેવાસી છે. તરુણ પટેલ તેમની ઉંમર 27 વર્ષની છે. તેઓ વાસણિયા ફળિયા ઊંડાજ ગણદેવીના રહેવાસી છે. યોગેશભાઈ પટેલ તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ નીચલું ફળિયું કુકડ વાસદાના રહેવાસી છે. સોની ગરિયા તેમની ઉંમર 72 વર્ષની છે. તેઓ ડુંગરી ફળિયું ચારણવાળા વાસદાના રહેવાસી છે. જયવીર પટેલ તેમની ઉંમર 19 વર્ષની છે. તેઓ વગાલી ફળિયું વાસદાના રહેવાસી છે. વિશાલ પટેલ તેમની ઉંમર 23 વર્ષની છે. તેઓ વધાલી ફળિયું વાસદાના રહેવાસી છે. રામુભાઈ પટેલ તેમની ઉંમર 51 વર્ષની છે. તેઓ જામલિયા વાસદાના રહેવાસી છે. સાવિત્રીબેન વધુ તેમની ઉંમર 15 વર્ષની છે. તેઓ આંબાપાણી ખાટાંબા વાસદાના રહેવાસી છે. સુશીલા ચૌધરી તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ ચીચપાડા કાંધા વાસદાના રહેવાસી છે. સુમિત્રા પટેલ તેમની ઉંમર 55 વર્ષની છે. તેઓ કણબીવાડ સિંધઈ વાસદાના રહેવાસી છે.
अंकित गामित तेमनी उमर 23 वर्षनी छे। तेओ गामित उनाई चरवी वाजदाना रहेवासी छे। हार्दिक भाई पटेल तेमनी उमर 27 वर्षनी छे। तेओ खंबालिया हाई स्कूल वाजदाना रहेवासी छे। नीला चावड़ा तेमनी उमर 35 वर्षनी छे। तेओ न्यू रामनगर घेलकड़ी नवसारीना रहेवासी छे। केशीबेन नायका तेमनी उमर 70 वर्षनी छे। तेओ कुंभार फड़िया नवसारीना रहेवासी छे। देवूभाई गावित तेमनी उमर 45 वर्षनी छे। तेओ उपलू फड़ियू मीठाबारी वाजदाना रहेवासी छे। सविताबेन पटेल तेमनी उमर 60 वर्षनी छे। तेओ मंदिर फड़ियू मियाजारी चिखलीना रहेवासी छे। अने छल्ला मुकेशभाई मिस्त्री तेमनी उमर 51 वर्षनी छे। तेओ गांधी फड़िया अंबाड़ा नवसारीना रहेवासी छे। आ तो थई आजनी वात। जो कि नवसारी ने कोरोना मुक्त बनावा हजू लांबू युद्ध लड़वानू छे। तेथी सतत मास्क पहेरो, सोशल डिस्टन्स जाळवो अने वैक्सीन लो, तेमज कोरोना नी तमाम गाइडलाइन्स नू पालन करो। आ साथे आवा तमाम प्रकारना महत्वना समाचार जाणवा माटे जोता रहो नवसारी लाइव चैनल ने सब्सक्राइब करवा माटे अमे जेम विडियो में बताविए छे तेम तमे सब्सक्राइब बटन पर दबावी बाजू में बेल पर बटन दबावशो अने त्यार बाद जो तमने आ विडियो गमे तो लाइक बटन दबावशो। सब्सक्राइब बटन एक ज वार दबाववानुं छे। एक वार तमे दबावो एटले तमे सब्सक्राइब थई जशो अने बाजू में बेलनुं बटन दबावशो एटले तमने नोटिफिकेशन ऑन थई जशे अने दरेक विडियो ज्यारे तमने गमे तो ए विडियोने आ रीते जे लाइक बटन छे ते लाइक दबावी अमने प्रोत्साहित करशो।